ધોરાજી પાસેની ભાદર નદી પરના પુલ પર ભારે વાહનો ચલાવવાની મનાઈનો ઉલાડીઓ કરતા વાહનો ચાલકો ધોરાજી શહેરથી ઉપલેટા જવા માટેના માર્ગ પર ભાદર નદીનો પુલ રજવાડા સમયમાં ગોંડલ સ્ટેટના રાજવી સર ભગતસિંહે નિર્માણ કરેલો હતો. આ પુલ જર્જરિત થઈ જતા તંત્ર દ્વારા ભારે વાહનો પુલ પર પસાર ન થાય અને અકસ્માત ન સર્જાય તે હેતુથી પુલના બંને છેડાના ભાગે લોખંડના એંગલ રાખી પથ્થરોથી પાકું બાંધકામ કરવામાં આવેલ હતું અને જિલ્લા મેજિસ્ટર દ્વારા તારીખ 23/11/95 આ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું કે જેની ચેતવણી રૂપે પુલના છેડે બોર્ડ પર મૂકવામાં આવેલું છે, પરંતુ આ જાહેરનામા ઉલ્લંઘન છડે ચોક જોવા મળી રહ્યું છે. ભારે વાહનો ચાલકો આ પુલ પરથી પસાર થઈ શકે અને ઉપલેટાથી ધોરાજી શહેરમાં પ્રવેશ માટે હાઈવે પર ફરીને ન જવા માટે સમય અને પૈસાની બચતની લાઈમાં આ પુલ પરથી આળસ કોઈએ દૂર કરેલ હોય. ભારે વાહન ચાલકો જીવનું જોખમ ઉઠાવી રહ્યા છે, જેમાં ટ્રક અને પબ્લિક ટ્રાન્સપોર્ટની ખાનગી બસો પણ આ પુલ પરથી ચાલી રહી છે. અધૂરમાં પૂરી હોય તેમ પુલની પાળી પર બંને સાઈડ પ્રાઇવેટ કંપનીના ટેલિફોનના કેબલો પાઇપ સાથે બાંધેલા છે. કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની, એવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. ભાદરનો પુલ છે, પુલ નબળો પડી ગયો છે. અહીંયા એંગલ મારેલા હતા, એંગલ છે ને બે અઢી મહિના પહેલા એંગલ મારેલા હતા. એ ભારે વાહન હાંકવા માટે એંગલ તોડી નાખેલા છે ને સુપેડી રહું છું, કાયમ અપડાઉન કરું છું. આ પુલ માંથી કાયમ ભારે વાહન જ હાલે છે. આ પુલ નબળો થઈ ગયો છે એટલે આ પુલમાં ભારે વાહન હાલશે તો પુલમાં કાંઈ થાય તો એને જવાબદારી કોણ. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.